નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા મકાન બાંધકામની સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ જો તમે અરજી કરી હોય તો તમારું નામ મંજૂર થયેલ લિસ્ટમાં છે કે નહીં તે ઓનલાઈન ચેક કરી શકો છો અથવા તો તમે જાણવા માગતા હોય કે તમારા ગામ કે વિસ્તારમાં કેટલા લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે તો તમે ઘર બેઠા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી ઓનલાઇન ચેક કરી શકો છો તો આ કેવી રીતે ચેક કરાય એના માટે જુઓ આ વિડીયો મિત્રો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી લાગતો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો અને મારું કામ તમને ગમ્યું હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપશો સૌપ્રથમ તમારા મોબાઈલમાં બ્રાઉઝર ઓપન કરો એ ગૂગલ ક્રોમ હોય યુસી બ્રાઉઝર હોય મોઝીલા ફાયરફોક્સ કોઈપણ બ્રાઉઝર ઓપન કરો ત્યારબાદ તમારે જે વેબસાઇટ સર્ચ કરવાની છે એ વેબસાઇટ કંઈક આ પ્રમાણે છે હું એ ટાઈપ કરું છું ડબલ્યુ ડબલ્યુ ડોટ પી એમ એ વાયજી ડોટ સી ડોટ ઇન આટલું લખી સર્ચ કરો સર્ચ કર્યા પછી આવી રીતે બેક ટુ સેફ્ટીની એરર આવે તો અહીંયા નીચે જુઓ એડવાન્સનું એક ઓપ્શન છે એડવાન્સ ઉપર ક્લિક કરો ત્યારબાદ પ્રોસીડ ટુ આવું લખેલ છે એમના ઉપર ક્લિક કરો તો હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઈટ આપણી સામે દેખાશે હવે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તો એને લીધે અહીંયા એડવર્ટાઇઝિંગ છે તો અહીંયા ક્લોઝ ઉપરથી આપણે એને ક્લોઝ કરશું આ વેબસાઇટ ક્યારેક એવું બને છે કે આપણા બ્રાઉઝરમાં સીધી પણ ઓપન થાય ક્યારેક જે સેફ્ટીની એરર આવે છે એ પણ આવી શકે તો હવે જે આ વેબસાઇટ આપણી સામે દેખાય છે એમાં અહીંયા જુઓ જમણી બાજુ ઉપર જે મેનુ છે ત્યાં ટચ કરો ત્યાંથી આપણને જે ઓપ્શન મળે છે એમાંથી આપણે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એવા સોફ્ટ તો એમના ઉપર ટચ કરો એમના ઉપર ટચ કરશો એટલે બીજા નીચે ઓપ્શન જોવા મળશે એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે રિપોર્ટ રિપોર્ટ ઉપર ટચ કરો ત્યાર પછી પેજ રિફ્રેશ થશે અને નવું પેજ આપણી સામે દેખાશે હવે આમાં નીચે જાઓ એમાં જે ઓપ્શન છે ઈ એસસી રિપોર્ટ તો આની અંદરથી ચાર નંબરનું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે કેટેગરી વાઇઝ એસઈ સીસી ડેટા તો એમના ઉપર હું ટચ કરું છું ત્યાર પછી હવે અહીંયાથી ફિલ્ટર છે આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે સૌપ્રથમ ઓલ સ્ટેટ તો અહીંયાથી આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે એટલે કે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યાંથી આપણે ગુજરાત ઉપર સિલેક્ટ કરશું ગુજરાત ઉપર ટચ કરશું એટલે રાજ્ય સિલેક્ટ થશે ત્યાર પછી એવી જ રીતે આપણે પાછું અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો તમે તમારો જિલ્લો સિલેક્ટ કરી શકો છો તો હું અહીંયાથી દાખલા તરીકે ગીર સોમનાથ સિલેક્ટ કરું ત્યાર પછી હવે એની નીચે સિલેક્ટમાં જઈને તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયાથી તાલાળા સિલેક્ટ કરું તાલુકો સિલેક્ટ કર્યા પછી સિલેક્ટમાં જઈને આપણે આપણું ગામ સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયાથી દાખલા તરીકે બોરવાવ સિલેક્ટ કરું છું ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા એક તમારી સામે ક્વેશ્ચન દેખાશે જેમ કે અહીંયા છે બાસઠ માઇનસ સાહીઠ કે બાસાઠમાંથી સાઠ જાય તો કેટલા તો એનો જવાબ અહીંયા નીચે આપણે ટાઈપ કે કેપચા આની અંદર લખવાનું છે અહીંયા જે ક્વેશ્ચન છે ક્યારેક એવું બને કે પ્લસમાં પણ હોય ક્યારેક માઇનસમાં પણ હોય અલગ અલગ હોય છે જો આ ક્વેશ્ચનમાં તમને કદાચ આઈડિયા ન આવે ન સમજાય તો અહીંયા રિફ્રેશ ઉપરથી તમે પાછું એક ક્વેશ્ચન ચેન્જ કરી શકો છો તો અહીંયા હું જવાબ ટાઈપ કરું છું બાસાઠ માઇનસ સાઠ એટલે બે પછી સબમિટ જેવું તમે સબમિટ ઉપર ટચ કરશો એટલે નીચે લિસ્ટ તમારી સામે આવી જશે અહીંયા જુઓ જે ગામ સિલેક્ટ કર્યું છે બોરવાઉ ગીર સોમનાથ જિલ્લાનું પછી તમારે આ રીતે સાઈડમાં સ્ક્રીન કરશો એટલે બાકીની વિગત અહીંયા જોવા મળશે બેનિફિશિયરી નેમમાં કેન્ડિડેટનું નેમ છે કે જેમને આ યોજનાનો લાભ મળ્યો છે પૂરું નામ હશે ત્યાર પછી એમના ફાધર મધર નેમ કેટેગરી અને પ્રાયોરિટી ક્રમ તો આ આખું લિસ્ટ છે તમે તમારા મોબાઈલમાં ઘર બેઠા ચેક કરી શકો છો તમારે ક્યાંય મંત્રી સરપંચ કે ક્યાંય પણ તાલુકા પંચાયત કે ક્યાંય કોઈને પણ પૂછપરછ કરવાની જરૂર નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે ભારત સરકારની આ વેબસાઇટ ઉપરથી દેશના કોઈપણ રાજ્યનું સ્ટેટસ આવી રીતે આ વેબસાઇટની મદદથી જોઈ શકીએ છીએ મિત્રો આ લિસ્ટ તમે જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયા ઉપર જુઓ ઓપ્શન છે ડાઉનલોડ પીડીએફ તો અહીંથી તમે આ જે વિગત છે નીચે કેન્ડિડેટની એ બધી વિગતની તમે એક પીડીએફ ફાઇલમાં સીધી ડાઉનલોડ કરી શકો છો હવે આ જ વિગત જો તમારે એક્સેલ ફાઇલમાં જોતી હોય તો ઉપર ઓપ્શન છે ડાઉનલોડ એક્સેલ તો જેવું તમે અહીંયા ટચ કરશો એટલે સીધી એ છે એક્સેલ ફાઇલ સીધી ડાઉનલોડ થઈ જશે આ ડાઉનલોડ પીડીએફ પર ટચ કરતાં આપણે જોઈએ કઈ પ્રકારની ફાઇલ ડાઉનલોડ થાય છે અહીંયા તમે જોઈ શકો છો કે પીડીએફ ફાઇલ બની ગઈ છે અને સીધી આપણે એને મોબાઈલમાં જોઈ શકીએ છીએ અને આ જ ફાઇલ તમે પીડીએફ થઈ જાય એટલે પછી તમે કોઈપણને મોકલી પણ શકો છો જેમ કે વોટ્સએપમાં ટેલિગ્રામ વગેરેમાં તો આ એકદમ ઈઝી છે મિત્રો આશા છે કે આ વિડીયો દ્વારા તમને સમજાઈ ગયું હશે કે લિસ્ટ કેવી રીતે ચેક કરાય તો આવી રીતે સરકારની આવી અવનવી યોજનાઓ અને એમના વિશેની માહિતી ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય એના વિશેના મારા હવે પછીના નવા વિડીયો આ ચેનલ ઉપર મુકાતા રહેશે તો ચેનલ સાથે જોડાયેલા રહેશો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું